નમસ્કાર, અશ્વિના ન્યૂઝ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. હાલમાં વિશ્વ હિન્દુ પરિષદને લઈને તોગડિયાએ સૌથી પહેલા પ્રતિક્રિયા સામે આપી છે. તેમના તરફથી શું કહેવામાં આવ્યું છે? વીએચપીમાં ચૂંટણી બાદ પ્રવીણ તોગડિયા વ્યથિત છે. જે રીતે કોગજેની જીત બાદ ડોક્ટર તોગડિયાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે, ડોક્ટર તોગડિયાએ શરૂ કરશે ઉપવાસ સત્યાગ્રહ. આ પ્રથમ પ્રતિક્રિયા તોગડિયાના યુગનો અંત છે કે શું? આ સૌથી મોટો સવાલ. આજે યોજાયેલી ચૂંટણીમાં ડોક્ટર તોગડિયાના કટ્ટર સમર્થક રાઘવ રેડ્ડીની હાર થઈ છે. ચૂંટણીમાં રાઘવ રેડ્ડીને માત્ર 60 મત મળ્યા, જ્યારે ડોક્ટર કોગજેને 131 મત મળ્યા છે. આ સાથે જ ડોક્ટર કોગજે વિશ્વ હિન્દુ પરિષદના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારે હિન્દુ જે રીતે એક આગળ વધી રહ્યું હતું આ સંઘ, તેને લઈને હવે મહત્વની ખબર સામે આવી રહી છે. ગુરુગ્રામમાં યોજાયેલ ચૂંટણીમાં 192 લોકોએ મત આપ્યા અને જેમાંથી એક મત કેન્સલ પણ થયો છે. પરંતુ જે રીતે મત સામે આવ્યા છે, પ્રવીણ તોગડિયાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે. વિશ્વ હિન્દુ પરિષદની નવી ટીમને શુભકામના તેમને પાઠવી, હિન્દુઓએ આપેલા વચનને લઈને પણ યાદ કરાવતા નજરે પડ્યા હતા. હિન્દુઓને આપેલા વચન પ્રમાણે મોટી જાહેરાત પણ કરશે તેવું જણાવ્યું છે અને વિશ્વ હિન્દુ પરિષદની નવી ટીમને શુભેચ્છા પણ પાઠવી ચૂક્યા છે પ્રવીણ તોગડિયા. ચૂંટણીમાં રાઘવ રેડ્ડી, જે તેમના કટ્ટર સમર્થક માનવામાં આવે છે, તેમને 60 મત મળ્યા હતા, જ્યારે જેમની જીત થઈ છે તે ડોક્ટર કોગજે, જે વકીલ પણ રહી ચૂક્યા છે સુપ્રીમ કોર્ટના, આ સાથે હાઈકોર્ટમાં અને અન્ય જગ્યાએ પોતાની ફરજ પણ બજાવી ચૂક્યા છે, ત્યારે ડોક્ટર કોગજે જેમને 131 મત મળ્યા છે. આ સાથે જ ડોક્ટર કોગજે વિશ્વ હિન્દુ પરિષદના નવા અધ્યક્ષ બન્યા છે. 80 વર્ષીય છે ડોક્ટર કોગજે, જેને લઈને ટિપ્પણી કરતા પણ તોગડિયા સામે આવ્યા હતા કે યુવા ભારતનું આ સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે, જ્યાં આગળ 80 વર્ષીય ડોક્ટર કોગજેની જીત થઈ છે. ગુરુગ્રામમાં યોજાયેલ ચૂંટણીમાં 192 લોકોએ મત કર્યા હતા, જેમાંથી મતનો આંકડો જે સામે આવ્યો, 52 વર્ષ બાદ વીએચપીમાં ભૂકંપ આવ્યો, પ્રવીણ તોગડિયાના યુગનો અંત આવ્યાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ડોક્ટર તોગડિયા વિરોધી ગ્રુપને, એટલે કે ડોક્ટર કોગજેને 131 મત મળ્યા, એક મત કેન્સલ થયો અને બાકીના 60 મત મળ્યા ડોક્ટર રેડ્ડીને.